સૌથી વધુ બાઇક ચોરીનો ભેદ ઉકેલતી સાવલી પોલીસ. સાવલી પોલીસને સાવલી સહિત પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલથી ચોરાયેલ 8 જેટલી બાઇક અને 2 બાઇકના એન્જિન સહિત 2 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. રાજ્યભરમાં બાઇક ચોરીની અનેક ઘટનાઓ બનતી હોય છે, પણ સાવલી પોલીસને બાઇક ચોર મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વડોદરા જિલ્લાના સાવલીની પોલીસ સાવલી હાલોલ રોડ પરના KJ કેમ્પ પાસેના 3 રસ્તે પેટ્રોલિંગ વાહન ચેકિંગમાં હતા ત્યારે હાલોલ તરફથી શંકાસ્પદ બાઇકને રોકી તપાસ કરતા પોતાની બાઇકના આધાર પુરાવા ન આપતા સાવલી તાલુકાના રાણીપુરા ગામના ગિરીશભાઈ ઉદેશી પરમારને વધુ પૂછપરછ કરતા અને તેમના ઘરે તપાસ કરતા વધુ બાઇક મળી આવી હતી. વધુ તપાસમાં અન્ય પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના હિંમતપુરા ગામના યોગેશ વિજયભાઈ રાઠોડને પણ ઝડપી ચોરાયેલી કુલ 8 બાઇક અને 2 બાઇકના એન્જિન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સાવલી પોલીસને સફળતા મળી હતી. જ્યારે આરોપીઓને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપીઓ અન્ય વધુ 2 કરાયેલી બાઇકની ચોરીની કબૂલાત કરી હતી, જેથી વધુ તપાસ સાવલી પોલીસે હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સાવલી તેમજ પંચમહાલ જિલ્લાની અલગ અલગ જગ્યાએથી બાઇક ચોરી લાવી બાઇકના વિવિધ ભાગ અને સ્પેરપાર્ટ છૂટા કરી અલગ અલગ જગ્યાએ વેચાતા હોવાની માહિતી જાણવા મળી હતી. નમસ્કાર, મારું નામ PSI AM કામડિયા, સાવલી પોસ્ટે. ગઈ તારીખ 29/7/2023 રોજ અમો અમારા પોલીસ સ્ટાફ સાથે KJRT 3 રસ્તા ખાતે પેટ્રોલિંગમાં હતા અને પેટ્રોલિંગ દરમિયાન ત્યાં વાહન ચેકિંગ કરતા અમોને એક ઈસમ કે જે રાણીપુરા ગામનો સાવલી તાલુકાના રાણીપુરા ગામનો ગિરીશભાઈ નામ મળેલો. આ ઈસમને ચેક કરતા તેની પાસેથી મોટરસાઇકલ વિશે આધાર પુરાવા માંગતા તેને કોઈ આધાર પુરાવા આપેલા નહીં અને ગલ્લાતલ્લા કરી અમને શંકાસ્પદ લાગતા તે વ્યક્તિને ના ઘરે રાણીપુરા ખાતે તપાસ કરતા તેની પાસેથી બીજી 5 મોટરસાઇકલો અને એન્જિન મળી આવેલા હતા. આ વિશે પૂછપરછ કરતા તેણે જણાવેલું કે અલગ અલગ જગ્યાએથી તેણે કાલોલ અને હાલોલથી આ મોટરસાઇકલો ચોરેલી છે, જેની વધુ પૂછપરછ કરતા આ ઈસમ પાસેથી બીજી 4 મોટરસાઇકલો મળી આવેલી હતી, જે સાવલી તાલુકાના સાવલી ટાઉન ખાતેથી ચોરાયેલી હતી. અને આ તમામ મોટરસાઇકલો કબજે કરી અને જે સાવલી તાલુકાના સાવલી પોલીસ સ્ટેશન ખાતેથી તેમજ કાલોલ અને હાલોલ ખાતેથી ચોરી થયેલી 10 મોટરસાઇકલો કબજે કરવામાં આવેલી છે. આ ઈસમનું નામ ગિરીશભાઈ ઉદેશી પરમાર છે, જે CET કંપનીમાં નોકરી કરી રહેલો છે. તેમજ તેની સાથેનો બીજો એક યોગેશભાઈ રાઠોડ નામનો પણ ઝડપાયેલો છે, જેને આ વ્યક્તિએ મોટરસાઇકલો વેચેલી હતી.